नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. દિવસભરની તમામ મહત્વની ખબરો પર કરીએ નજર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાત. પોરબંદર એરપોર્ટ દ્વારકા મંદિરના બ્રાહ્મણો તથા આપના આગેવાનો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું કર્યું સ્વાગત. ખેડૂતો માટે ગેરંટીની કરી જાહેરાત. દ્વારકામાં સભા પૂર્ણ કરી અરવિંદ કેજરીવાલ દ્વારકા મંદિરે પહોંચ્યા. દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. અરવિંદ કેજરીવાલે પૂજા અર્ચના વિધિ કરી ધન્યતા અનુભવી. પાટણમાં આપની રોજગાર ગેરંટીની યાત્રા યોજાય. યાત્રામાં પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો રહ્યા હાજર. પાટણમાં રોજગાર ગેરંટીની યાત્રા બાદ સભાનું આયોજન. પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા લાલેશ ઠાકરની આગેવાનીમાં મળી સભા. કાર્યક્રમમાં મોંઘવારી, બેરોજગારી સહિતની બાબતો પર થઈ ચર્ચા. અંબાજીના મેળાને લઈ એસટીની નિગમનો એક્શન પ્લાન. અંબાજીમાં મેળામાં દોડાવાશે 1000 બસ. ભક્તોને બસની સુવિધા મળી રહે તે માટે વધારાની બસ દોડાવશે. પોલીસ કર્મીઓ માટે વોશિંગ અલાઉન્સ બાબતે પરિપત્ર. પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરમાં એલઆરડીનું વોશિંગ અલાઉન્સ વધારાયું. વોશિંગ અલાઉન્સ રૂપિયા 25ની જગ્યાએ 500 ચૂકવાશે. ફિક્સ પગારના લોકરક્ષકો અને એએસઆઈને પણ ચૂકવાશે વોશિંગ અલાઉન્સ. ઠરાવનો અમલ 1 ઓગસ્ટ 2022 થી લાગુ પડશે. અમદાવાદમાં બોપલ લાંબલી ગુમા વિસ્તારમાં આવશે સફાઈ કર્મીના પ્રશ્નનો ઉકેલ. 3 દિવસમાં ઉકેલની સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને ઉકેલ લાવવા આપી સૂચના. નવરાત્રીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય. આ વખતે નવ શક્તિપીઠ પર કરાશે વાયબ્રન્ટ ગરબાનું આયોજન. અમદાવાદ જીએમબીસી ગ્રાઉન્ડમાં કરાશે ગરબાનું આયોજન. અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલામાં કરાશે ગરબાનું આયોજન. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સોમનાથની મુલાકાત લીધી. ગીર સોમનાથમાં સોમનાથ હેલીપેડ ખાતે આગમન બાદ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, તેમજ ગંગાજળનો અભિષેક કરી અને મહાપૂજા કરી હતી. સોમનાથ જિલ્લા કાર્યકરો દ્વારા હેલીપેડ ખાતે સ્વાગત કરાયું. પિયુષ ગોયલે સોમનાથ મહાદેવની પૂજા બાદ કાજલી એપીએમસી ખાતે લોકસભા સંદર્ભની બેઠકમાં ભાગ લીધો. જૂનાગઢ 13 લોકસભા સંદર્ભે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કાર્યકરો સાથે બેઠકમાં હાજરી આપી. દાહોદના જાલોદની એપીએમસીમાં વેપારી અને સંઘ વિભાગની મતગણતરી થઈ પૂર્ણ. મતગણતરી પ્રમાણે સંઘમાં નારાયણ રસુઆતની થઈ જીત. હવે ખેડૂત વિભાગની મતગણતરી શરૂ કરાઈ. ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરવા ગુજરાત રાજ્યની કોકોનટ બોર્ડની ઓફિસ શરૂ કરવામાં આવી. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે જૂનાગઢમાં ઓફિસ શરૂ કરવામાં આવી. ઓફિસના ઉદઘાટન કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી હાજર રહ્યા. ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાની ઘણા વર્ષોથી હતી માંગ. જિલ્લામાં નાળિયેરીની ખેતી મોટા પ્રમાણમાં થતી હોવાથી સાંસદે કોકોનટ બોર્ડની ઓફિસ શરૂ કરવા કરી હતી માંગ. નાળિયેરીના ખેત મુદ્દાને લઈને હાલમાં આ શરૂઆત કરવામાં આવી છે. પહેલા ખેડૂતોને લાંબા સમય માટે દૂર જવું પડતું હતું અથવા તો એ રાજ્યમાંથી બહાર જઈ અને કોકોનટને લગતા એટલે કે નાળિયેરને લગતા પ્રોડક્ટ્સના વેચાણ માટે કામ કરવું પડતું હતું. હવે બદલાવ થયો છે. રાજ્યની અંદર જ વિશ્વ નાળિયેર દિવસના ઉજવણી દિવસે નાળિયેર વિકાસ બોર્ડ શરૂ કરવામાં આવ્યો. સાંસદ, કૃષિમંત્રી અને કેન્દ્રીય કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેટલાક સરકારી અધિકારીઓ સાથે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા. ખેડૂતોને સરળતાથી આગળના સમયમાં કઈ રીતે લાભ મળશે તે મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી. તો વિશ્વ નાળિયેર દિવસ પરના દ્રશ્યો કે જ્યાં આગળ ઉજવણીમાં ખેડૂતો ખુશખુશાલ તે માટે જોવા મળ્યા કે હવે તેઓ દેશના અન્ય રાજ્યમાં જઈ અને પ્રયત્ન નહીં કરવા પડે. તેઓ ખુદ દેશના ખુદના જ રાજ્યમાં એટલે કે ગુજરાતમાં પહોંચી શકશે અને ગુજરાતમાં જ નાળિયેરીને લગતી જે બનાવટી વસ્તુઓ છે તેનું વેચાણ કરી શકશે. ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાના ઘણા વર્ષોથી હતી માંગ. જિલ્લામાં નાળિયેરની ખેતી મોટા પ્રમાણમાં થતી હોવાથી સાંસદે કોકોનટ બોર્ડની ઓફિસ શરૂ કરવા કરી હતી માંગ. કોકોનટ બોર્ડની આ ઓફિસ શરૂ કરવાથી જે પણ નારિયેળથી બનતી વસ્તુઓ છે, પ્રોડક્ટ છે, તે તમામ વસ્તુ પ્રોડક્ટ બનાવી અને તેને સરળતાથી વેચવામાં આસાની રહેશે. સૌથી વધારે મહત્વની વાત છે કે કોકોનટ પ્રોડક્ટ્સ કે જે ખેડૂતોને અન્ય રાજ્યમાં દેશના જઈને વેચવી પડતી હતી અને યોગ્ય ભાવ નહોતા મળતા અથવા તો તેને લઈને પણ હાલાકી વેચવી પડતી હતી, ખર્ચો કરવો પડતો હતો, તેમાંથી રાહત મળી છે. રાજ્યની અંદર પણ અનેક જગ્યાએ કોકોનટની ખેતી મોટા પ્રમાણમાં થઈ રહી છે. દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોની અંદર કોકોનટની ખેતી કરવામાં આવતી હોય છે. કોકોનટની ખેતી કરતા ખેડૂતો માટે જ્યારે નારિયેળ વેચવા જાય ત્યારે હાલાકી ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના નેત્રંગમાં કોંગ્રેસ સમિતિ દ્વારા બિસ્માર માર્ગોને લઈ અનોખો વિરોધ. માર્ગો પર ખાડાઓનું સ્વખર્ચે પેચવર્ક કરી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી.
सुरेन्द्रनगर में चोटीला कांग्रेस धारासभ्य मुख्यमंत्री ने पत्र लिखो। स्वामी विवेकानंद युवा विकास बोर्ड में मात्र भाजपा 3000 की वधु कार्यकरों ने संयोजक तरीके राखवा मामले लिखो पत्र। आवी प्रवृत्ति बंद करी उच्च कक्षाए तपास करवा करी मांग। जामनगर कालावड़ में मुख्यमंत्री भूपेन्द्र पटेल की टिफिन बैठक। जिला संगठन होद्देदारों ने कार्यकरों से बैठक। स्थानिक अग्रणी द्वारा करायो मुख्यमंत्री स्वागत। हिम्मतनगर नवा सर्किट हाउस खाते तुषार चौधरी अध्यक्षता ने बैठक योजाई। राहुल गांधी परिवर्तन संकल्प कार्यक्रम आगमन ने लेने योजाई बैठक। 10 सप्टेम्बर रोज कांग्रेस गुजरात बंद ऐलान पर थी चर्चा। भरूच जंबूसर में भारत प्रथम बल्क ड्रग पार्क स्थापना केन्द्र सरकार मंजूरी आपी। मुख्यमंत्री भूपेन्द्र पटेले प्रधानमंत्री मोदी आभार व्यक्त करो। केन्द्र सरकार आश्रे रूपया 1000 करोड़ आपसे सहाय। खेड़ा मातर खाते कांग्रेस बोलो का सरकार कार्यक्रम योजा। कांग्रेस राष्ट्रीय मंत्री उषा नायडू और पूर्व प्रदेश प्रमुख अमित चावड़ा रहा उपस्थित। प्रमुख मालसी चौहान धारासभ्य कालूसिंह डाभी धारासभ्य इंद्रजीत सिंह परमार रहा उपस्थित। ओबीसी अनामत ने लैने मोटा समाचार। आगामी 15 दिवस में ओबीसी पंच राज्य सरकार ने सुपरत कर सके रिपोर्ट। राज्य सरकार की कैबिनेट बैठक में रिपोर्ट ने लैने थशे चर्चा। ओबीसी अनामत मुद्दा ने राजकारण गरमाय। अनामते लई भरतसिंह आकरा प्रहार। ओबीसी सब प्लान बनावा करी मांग। कयु सामाजिक समीकरणों थी विरोधी पार्टीओ गभराई। ओबीसी अनामत ने लईने भरतसिंह सोलंकी आप्यु निवेदन। कयु स्थानिक स्वराज्य की चूंटणी में 27% अनामत लागू करीशु। ओबीसी सब प्लान बनवो जोईए जेथी समाजनो विकास थाय। ओबीसी अनामत ने लईने राज्यना राजकारण में हलचल वधी। ओबीसी अनामत ने लई भाजप नेता अल्पेश ठाकुर निवेदन। समाज में वधु अनामत मेळवानी आशा व्यक्त करी। एमपी में अपायेली अनामत नो कर्यो उल्लेख। ओबीसी अनामत मुद्दे कांग्रेस नेता अमित चावड़ा नु निवेदन। कहू भाजपना शासकों की ओबीसी विरोधी मानसिकता खुल्ली पड़ी। भाजप और आरएसएस पर आरोप मुकता कहू कि आ लोग ओबीसी समाज नु राजकीय अस्तित्व खत्म करने मांगे। वलसाडना रोहिणामां ऐतिहासिक आदिवासी खेड़ सत्याग्रह किसान रेली योजाय। भाजपे पारडी किसान पंचायत प्रेरित रेली योजी। रेली में कनुभाई देसाई जीतुभाई चौधरी सहित खेडूत आगेवानो ने भाजपना अग्रणीओ रह्या उपस्थित। मोरबी में भाजपा कोल्ड वॉर मुद्दे कांग्रेस प्रहार। ललित कगतराए मौको जोईने कर्यो प्रहार। कहू भाजपा पायाना कार्यकरो जीतू सोमाणी कांति अमृतिया की अवगणना। टिकट फाळवणीने लईने सोमाणीए पीएम नरेन्द्र मोदी और केन्द्रीय गृहमंत्री अमित शाह पर संपूर्ण भरोसा व्यक्त कर्यो। कहू टिकटनो निर्णय नरेन्द्र भाई और अमित भाई नक्की करशे। केरळना नडियादमां मुख्यमंत्रीना कार्यक्रममां कांग्रेसना धारासभ्य उपस्थित रहेवानो मामलो। धारासभ्य इंद्रजीतसिंह परमारे आपी प्रतिक्रिया। कहू जिल्ला पंचायतनुं उद्घाटन ने जाहेर जनतानुं मकान गणाव्युं। सरकारी कार्यक्रममां हाजरी आपवी कोई गुनो नहीं। आणंद नगरपालिका बहार पशुपालकों होबाळो। नगरपालिका द्वारा 40 गायों पांजरे पुराता नोंधाव्यो विरोध। पालिका द्वारा पशुपालकों पासेथी वसूलाय छे दंड। पशुपालकों द्वारा दंड ओछो करवा अने गौचर फाळवा करी मांग। खेड़ा नड़ियाद में ढोर आतंक। रोड पर आता जता वाहन चालकों ने बनावाया निशान। तुरंत ढोर पार्टी मणसों आता व्यक्ति ने बचा लेवा। सदनसीबे कोई इजाग्रस्त नहीं। मेहसणा में रखड़ता ढोर ने पकड़वा नगरपालिका की त्रण टीमों कामे लागी। ऑगस्ट महीना में 272 जेटला पशुओं पांजरे पुराया। पशुपालक पशु छोड़ावा आवे तो तेनी पासे थी 5000 नो दंड वसूलायो। अगाउ 3000 नो दंड हतो। अरवलीना मालपुरना पनावड़ा गामे बड़दे खेडूत पर कर्यो हुमलो। बड़दे खेडूत पर हुमलो कर्या बाद खेडूतनुं मौत। खेतर में काम करता समय भड़कायेला बड़द खेडूत पर माथाना भागे कर्यो हुमलो। खेडूतना मृतदेह ने पीएम अर्थे हॉस्पिटल खसेड़ाया। मालधारी पंचायत की महारेली। मालधारियों द्वारा कराई वेदना रेली। महारेली प्रवक्ता नागजी देसाई वेदना रजू करी। शहरी विस्तार में गामडाओ भेळवानुं बंद करवा आप्युं निवेदन। सूरत में मालधारी समाज नो उग्र विरोध। कतारगाम जोन ऑफिस में मोटी संख्या में मालधारी समाज ना लोको थया एकठा। रखड़ता ढोर ने लई कार्यवाही करवा बाबते विरोध। सूरत मालधारी समाज ना आंदोलन नो सुखद अंत आव्यो। समाज ना आगेवानों ने प्रदेश प्रमुख सीआर पाटिले बाहेतरी आपी। प्रदेश प्रमुखे मुख्यमंत्री भूपेन्द्र पटेल साथे टेलिफोनिक बातचीत करी निर्णय कर्यो। सीआर पाटिले सूरत में मालधारियों साथ एक कलाक बैठक करी दिवाळी सुधी तबेला नहीं हटावानी बात करी। दिवाळी बाद वैकल्पिक व्यवस्था करी आगळ कार्यवाही करवामां आवशे। वडोदरा अकोटा नजीक मालधारीए ढोर पार्टी घेराव कर गायों छोड़वानो कर्यो प्रयास। महिला पुलिस की हाजरी में ज मालधारीओ अपशब्दों उच्चार्या। ढोर पार्टी मणसों हप्तो लेता होवानो आक्षेप कर्यो।
ઉમિયાધામના પ્રમુખ જેરામ વાસદાળિયાનું નિવેદન, કહ્યું ભાજપ ચૂંટણીમાં 50 પાટીદારોને ટિકિટ આપે, પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામેલા યુવકોના પરિવારજનોને નોકરી આપવા માટે પણ કરી માંગ. નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો, 24 કલાકમાં સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો. હાલ નર્મદા ડેમની સપાટી 136.88 મીટર, ઉપરવાસમાંથી 81,356 ક્યુસેક પાણીની આવક. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડાના ટ્રિપલ એટેકનું કર્યું અનુમાન, દેશ પર વાવાઝોડાની અસરની શક્યતા કરી વ્યક્ત, બંગાળની ખાડી પર 6-8 તારીખમાં બનશે વાવાઝોડું. 12-17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં બનશે સિસ્ટમ, 27-5 ઓક્ટોબર દરમિયાન નાના નાના ચક્રવાતો બનશે, અરબી સમુદ્રમાં હળવા પ્રકારનું બની શકે છે લો પ્રેશર, ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર રહેશે. ગીર સોમનાથના તાલાલાના ધાવા, સુરવા, હળમતિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ, વેરાવળના ભેટાલી, કોડિદ્રા, પંડવા, પ્રાચી સહિતના વિસ્તારોમાં વરસાદ, લાંબા વિરામ બાદ વરસાદ થતાં મગફળી પકવતા ખેડૂતોમાં ખુશી. ડાંગ જિલ્લામાં મેઘરાજાનું થયું આગમન, અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, આહવા સહિત આજુબાજુના ગામડાઓમાં પડ્યો વરસાદ. રાજકોટના ગોંડલમાં સર્જાયું અનોખું વાતાવરણ, શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવ્યું વરસાદી ઝાપટું, ભવનાથ, રાધાકૃષ્ણ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું આવ્યું. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં વરસાદનું આગમન, કાંકરેજના થરા, શિહોરી, કુવારવા, આકોલી, ઉમરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના જોરદાર મંડાણ, ખેડ બ્રહ્મા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, શહેરમાં ભારે વરસાદને કારણે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. રાજકોટમાં વરસાદી ઝાપટાના કારણે ઠંડક પ્રસરી, જામનગર રોડ, જંકશન પ્લોટ, ગાયત્રીનગર, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો પડી શકે છે વરસાદ, હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો નોંધાયો, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 776 મિલીમીટર વરસાદ પડ્યો. હવામાન વિભાગની 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની શક્યતા, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. નર્મદા તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, બે સિસ્ટમ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની ગુજરાત પર અસર, 24 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ રહેશે. રાજ્યના 17 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આજે ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદનું અનુમાન. નર્મદા ડેમની સપાટીમાં વધારો, હાલ નર્મદા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચી, 24 કલાકમાં સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો, ઉપરવાસમાંથી 81,356 ક્યુસેક પાણીની આવક, હાલમાં નર્મદા ડેમના 5 ગેટ ખુલ્લા મુકાયા. પંચમહાલમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ, કુગંબા, કાલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, ધુમ્મસના કારણે વિઝિબિલિટીનું પ્રમાણ ઘટ્યું. સુરતના માંડવી પંથકમાં વરસાદ, મામલતદાર રહેઠાણની કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી, દિવાલ કાચા મકાન પર પડતા મકાનને નુકસાન, મોટી જાનહાની થતા બચી, ઘટનાને પગલે વહીવટીતંત્ર થયું દોડતું. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ, બોડેલીના જબુગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ, રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, અસહ્ય ગરમીથી પરેશાન લોકોને મળી રાહત. પાકિસ્તાનના પૂરના પાણી કચ્છમાં ફરી વળ્યા, કચ્છનું રણ દરિયામાં ફેરવાઈ જતા અનેક માર્ગો ધોવાઈ ગયા, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અતિવૃષ્ટિના કારણે સર્જાય છે ભારે તબાહી, સિંધમાં આવેલા પૂરના પાણી કચ્છ સુધી આવી પહોંચ્યા. પાકિસ્તાનમાંથી પાણીનો પ્રવાહ સમતળ સપાટી ધરાવતા કચ્છના રણ તરફ ધસી આવ્યો, કચ્છના અફાટ રણમાં 100 કિલોમીટર સુધી અંદર પ્રવેશ્યા પાણી, જેના કારણે ભારે ખાનાખનાબી સર્જાઈ, ધોળાવીરાને જિલ્લા મથક ભુજ સુધી જોડવા માટે બનતો માર્ગ પૂરના પાણીમાં ધોવાયો. હાજીપીર પાસેના સરહદી ગામોમાંથી કરાયું લોકોનું સ્થળાંતર, સરહદી લુણા, પિટારા અને બુરકલ સહિતના ગામોના સંખ્યાબંધ પરિવારો નરામ બાજુ સ્થળાંતર કરી ગયા, વર્ષ 2010માં પણ પાકિસ્તાનના પૂરના પાણી ઘૂસ્યા હતા કચ્છના રણમાં. રાજસ્થાનના ભરતપુરમાં અવિરત વરસાદ બાદ રસ્તાઓ તળાવમાં ફેરવાયા, પાણી ભરાવાને કારણે રસ્તામાં વાહનો ડૂબી ગયા. કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ, અનરાધાર વરસાદથી કાલોર જિલ્લાનું મોટું તળાવ ઓવરફ્લો, પાણીનો પ્રવાહ માર્ગ પર ફરી વળતા બેરિકેડ લગાવાયા. ભારે વરસાદથી કર્ણાટકમાં જળબંબાકારની સ્થિતિ, કર્ણાટક તમિલનાડુ વચ્ચેના માર્ગ જળમગ્ન થતા વાહન વ્યવહાર કોરવાયો, નદીમાં પાણીનો વેગ વધતા લોકો માર્ગના બંને કાંઠે અટવાયા. બિહારના 3 સપ્ટેમ્બર સુધી ઝારખંડના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું.
अविरत वरसी रहेला वरसादे मध्यप्रदेश में कहर मजा आव्यो। हरदा जिल्लाना जंगलों में थयेला वरसादथी गंजाल नदी तोफानी बनी। नदीनो धसमसतो प्रवाह शुरू थता 20 विद्यार्थीओ नदीना किनारा पर अटवाया। रातना समये बाळकोने घरे पहोंचाड्या। मध्यप्रदेश में फरी मेघराजानी सवारी। पवन साथे धोधमार वरसाद खाबकता राज्य में नदीओ तोफानी बनी। शाजापुर में भारे वरसादथी नदी तोफानी बनता मार्गो जळमग्न। पचनामा गंगा ने जलस्तर वधवाने कारणे परेशानीओ वधी। गंगाना पाणीए हदे वटा वधया के स्मशान घाटो पण संपूर्ण रीते डूबी गया। साथे जन्य विस्तारोमां जळमग्न थई गया। अचनामा गंगा में जलस्तर वधवाने कारणे सारणना दियारा विस्तारना लोको थया प्रभावित। परिवारों ने पशुओनी साथे गंगाना पाथवे पर शरण लेवा लोको मजबूर। बिहारना लखीसराय में गंगानुं जलस्तर सतत वधी रह्युं छे। शहर में पाणी भरावाने कारणे लोकोने स्थळांतर करवानी फरज पड़ी। बारैया कॉलेज पासे रस्ता पर पाणी वहेता जोवा मळ्या। बिहारना बेगूसराय में गंगाना जलस्तर में वधारो थतो जोवा मळ्यो। जनजीवन प्रभावित। होडीना सहारे लोको करी रह्या छे अवरजवर। तंत्रनी विरुद्ध लोकोनो जोवा मळ्यो गुस्सो। बिहारना मुजफ्फरपुर में तिरुहुत केनालनो पाळो तूट्यो। अनेक गामों में पूरना पाणी फैलाई गया। इजनेरोनी टीम घटनास्थळे पहोंची पाळानु समारकाम शुरू कर्युं। पटनामां खतराना निशानथी ऊपर वही रही छे गंगा नदी। प्रशासनना प्रतिबंध बाद पण बोट परिचालन में लोको दाखवी रह्या छे बेदरकारी। पटना में गंगा नदी ना प्रचंड प्रवाह में जीव जोखम में मूकीने बोट द्वारा नदी पार कराता देखाया लोको। ओवरलोड बोट ने कारण गम्मे त्यारे मोटी दुर्घटना सर्जावानी संभावना। बिहार ना वैशाली ना धियारा विस्तार में राधोपुर चुडावनपुर अने महनार सहित ना केटलाय विस्तारों में पूर की स्थिति। गंगा किनारे वसता लोको खौफ में। बिहारना भागलपुर में गंगाना जलस्तर में वधारो थया बाद टीएमबीयू नी वहीवटी इमारत नी सामे पाणी घुसी गया। चौतरफ पाणी भराता लोकोने भारे हालाकी। बिहारना लखीसराय में किल अने हरुहर नदीना जलस्तर वधवाना कारणे अनेक गामों पूरनी झपेटमां। पीपरिया ब्लॉकना डझनेक गामों में पाणी समस्या। पूर राहत केम्प में आशरो लई रह्या छे लोको। बिहारना खागरियाना तेमथा करारी गाम में घुसया पूरना पाणी। ग्रामजनों ने ऊंचा स्थळोए आश्रय लेवानी फरज पड़ी। पूरमां गंगाना पाणी दियारा क्षेत्र बाद हवे शहरी क्षेत्र में प्रवेश करता मुश्केलीओ वधी। अलखनाथ मंदिरनी तमाम सीढ़ीओ पर गंगाना पाणी प्रसर्या। बिहारना छपरामां गंगा अने सरयू नदीना जलस्तर में वधारो। अनेक रहेणाक विस्तारों पूरनी झपेटमां। म्युनिसिपल कोर्पोरेशन विस्तारना रावल टोला विस्तार में रस्ता पर पाणी भराया। पटनामां खतराना निशानथी ऊपर वही रही छे गंगा। बोट द्वारा थती अवरजवर पर प्रतिबंध होवा छतां बेदरकारी जोवा मळी। मुंगेरमां गंगा नदीनुं रौद्र स्वरूप जोवा मळ्युं। सदर ब्लॉकना दीवानी अने रहिया टोला सहित घणी जग्याए पाणी घुसी गया। लोको सलामत स्थळे जवा मजबूर। बिहारना लखीसरायमां गंगा नदीनुं जलस्तर वधवाने कारणे अनेक विस्तारोमां पाणी भराई गया। लोकोने जीवनी पण परवा कर्या विना रस्तो क्रॉस करवा मजबूर बन्या। बिहारना बेगूसरायमां पूरथी तबाही। घर डूबी जवाथी लोको पशुओ साथे सुरक्षित स्थळे स्थळांतर करवा मजबूर। झारखंडना दुमकामां भारे वरसादे सर्जी तबाही। घणा विस्तारोमां रस्ता परथी घरोमां पाणी घुसी गया। मध्यप्रदेशना शाजापुरमां वरसाद बाद पाणीना जोरदार प्रवाहथी हालाकी वधी। पाणीना प्रवाह वच्चे लोको पशुओ साथे रस्तो क्रॉस करवा मजबूर। मध्यप्रदेश में भारे वरसाद। राज्य देवास में अनराधार वरसाद थी अनेक विस्तारों में पाणी भराया। रस्ताओं अने घरों में पाणी भराता लोकोने हालाकी। पशुपतिनाथ मंदिर में पण पाणी भराया। बिहारना कटिहार में आवेला मनिहारीना गांधी टोला में गंगा नदी थी धोवाण तीव्र बन्यो। धोवाणना कारणे ग्रामीणों में दहशतनो माहौल। बिहारना कटिहार में गंगाना धोवाण थी गामनी महिलाओं में खौफ। धोवाण रोकवा माटे मां गंगानी पूजा अर्चना करी। मध्यप्रदेशना श्योपुरमां वरसादने कारणे लोकोने भारे हालाकी। सतत वरसादने पगले नदीओनी जळसपाटीमां थयो वधारो। राज्यनो बंजारा डेम ओवरफ्लो। तल अड़द अने सोयाबीनना पाकने वरसादथी नुकसान। पाक नुकसानीनी भीतिने पगले खेडूतो चिंतित। पूर प्रभावित 40 गामोना ग्रामजनोने मुश्केली। वरसादने कारणे पलळेला माल अने अनाजने सूकवी न शकता लोको परेशान। मध्यप्रदेश में मेघतांडवे ताराजी सर्जी। धोधमार वरसाद ने कारण बोराड नदी तोफानी बनी। सेवांग थी खामखेड़ा सुधीना मार्ग वरसाद ने पगले बंद थया। आसपासना पर्वतीय विस्तारों में पूर आव्यु लोकोने भारे हालाकी।
मध्यप्रदेश में भारे वरसाद ने कारण नदी तोफानी बनी। राज्य की सुखड़ नदी रौद्र स्वरूप धारण कर वरसद जोर वत्ता शालाओं में तात्कालिक रजाओ अपाई। अंधराधार वरसद अनेक विस्तारों में कमरसमा पा भराया। घरों में पा भराता ने भारे नुकसान। नदी की जलसपाटी वत्ता नदी में एक युवक फसाय। तंत्र ने जाण कराता एसडीआरएफ की टीम रस्सी की मदद की युवक करू रेस्क्यू। ऊना धारासभ्य पूंजा वंशे पुरावा साथ विधवा सहाय ने लईने मामलतदार ने फरियाद करी। मामलतदारे महिलाओं खाता नंबर साथ छेड़छाड़ थई होवानुं स्वीकार्युं। सहाय रूपया अन्य खाता में जमा थता पोलीस फरियाद दाखल। नर्मदा में शाळाना विद्यार्थी पर एसटी बस पैडा फरी वळ्या। शाळा थी छूटीने एसटी बस में घरे जता बनी हती घटना। बसना टायर विद्यार्थी पर फरी वळता विद्यार्थियों ने पगना भागे इजा थई। सूरतना बारडोली पॉलिटेक्निक कॉलेज नजीक अकस्मात सर्जा। कॉलेज की बाइक पर निकले युवाओं ने ट्रक की टक्कर लगता एक युवा मौत। एक युवा ने गंभीर इजा थता सूरत की हॉस्पिटल में खसेड़ा। लीमड़ी और अमदावाद हाईवे पर कार चालके स्टीयरिंग पर काबू गुमावता अकस्मात सर्जा। अकस्मात में महिला सहित त्रण सामान्य इजा पहुंची। दाहोद में जालोद हाईवे पर सर्जायो अकस्मात। छूटा हाथी टेम्पो और इको गाड़ी वच्चे थयो अकस्मात। अकस्मात में एक व्यक्ति की मौत त्रण लोग थया इजाग्रस्त। भरूच में केबल तूटता रेल व्यवहार खोरवायो। अंकलेश्वर पीरामण अंडरब्रिज पर ओवरहेड केबल तूटता रेल व्यवहार खोरवायो। हाल बे ट्रेन रद्द एक ट्रेन अटवाई। जयरे वडोदरा भरूच मेमू और सूरत भरूच मेमू ट्रेन आज रद्द। अमदावाद थी केवड़िया सीप्लेन सेवा शुरू थवा बदल राज्य उड्डयन मंत्री मौत। अमदावाद थी केवड़िया सीप्लेन सेवा बे वर्ष थी बंद। पुणेश मोदी केवड़िया एकतानगर वॉटर एरोड्रोम की करी मुलाकात। राजकोट में सिटी बस संचालन में बेदरकारी वीडियो। विद्यार्थी जीवना जोखमें करे सिटी बस में मुसाफरी। बस में क्षमता करता वधु मुसाफरो होवा विद्यार्थी दरवाजो लटकी कर रहा है मुसाफरी। पाटण जिला में 432 गामों पशु लंपी ग्रस्त। अत्यार सुधी में लगभग 5386 पशु लंपी वायरस की झपेट में। जेमा 2981 पशु रिकवर थे। 1,46,000 पशुओं ने लंपी वायरस की रसी अपाई। महीसागर लुणावाड़ा की केनाल में पुराण कर देता खेडूतों ने हालाकी। सोसायटी में शॉपिंग सेंटर सहित बांधकाम करने केनाल हटावाय। केनाल न रहता खेडूतों ने सिंचाई पानी में हालाकी। सिंचाई अधिकारी ने लिखित में रजूआत करवा छता हाल सुधी में कोई कार्यवाही नहीं। भरूचना जंबूसर में भारत प्रथम बल्क ड्रग पार्क स्थापना केन्द्र की मंजूरी। राज्य दवा उद्योग ने थे मोटो लाभ। केन्द्र सरकार करशे रूपया 1,000 करोड़ सहाय। मुख्यमंत्री भूपेन्द्र पटेल प्रधानमंत्री मोदी आभार व्यक्त कर। पंचमहाल जिला कांग्रेसे मिलन कार्यक्रम योजो। कांग्रेस आगेवानों और कार्यकरो साथ मिलन कार्यक्रम। पूर्व केन्द्रीय मंत्री भरतसिंह सोलंकी हाजर रहा। प्रदेश कांग्रेस पदाधिकारी रहा उपस्थित। साबरकांठा में पसार थता नेशनल हाईवे नंबर 8 पर चक्काजाम। स्थानिको और दुकानदारों 2 कलाक की वधु समय माटे कर्यो चक्काजाम। आगामी समय सुधी सहकारी जीन चौकड़ी काम पूर्ण करने की मांग। सुरेन्द्रनगर में स्वामी विवेकानंद युवा विकास बोर्ड में होबाड़ो। विकास बोर्ड में मात्र भाजपना लोगों ने नौकरी आपवानो कांग्रेसे कर्यो आक्षेप। कांग्रेस धारासभ्य सीएम ने लख्यो पत्र। भाजपना ज कार्यकरों ने नौकरी आपता अन्य बेरोजगार लोगों ने अन्याय थतो होवानो आक्षेप करायो। समाचार सुपरफास्ट में अत्यारे बस आटलू। देश प्रदेश की तमाम खबरों आप जोड़ायेला रहो न्यूज 18 गुजराती साथ है।